जैसे प्रश्न नंबर को धोरण 6 विषय गुजराती एमा चौथो पार सारा अक्षर तो पाठ में छे ए आपणे आगळ જોયું કે હાર્દિક છે એ મેહુલને રમવા માટે છે એ બોલાવવા આવે છે તો યાદ છે એ મેહુલના અક્ષર અને એની છે એ નોટબુક જોઈ અને મેહુલને કહે છે કે તારી બુકમાં છે એ આટલા સરસ પેજ છે એટલે જ છે એ શિક્ષક બધાને તારી બુક બતાવે છે એટલે મેહુલ છે એને સમજાવે છે કે બુકને લીધે નહીં પણ મારા છે એ અક્ષર સારા છે હું વ્યવસ્થિત લખું અને પછી છે એ ચેકા ઓછા વાળું એટલે છે એ શિક્ષક મારી બુક બતાવે છે તો એ બંને છે એ વાત કરતા હોય છે એવામાં છે એ સોનલ આવે છે પછી સોનલ છે એ હાર્દિકને કહે છે કે મેં છે એ તને મેહુલને બોલાવવા માટે કહ્યું હતું પણ તું પણ અહીં જ રહી ગયો અને બધા છે એ આપણે તારી રાહ જુએ છે અને જોડીઓ પણ નક્કી થઈ ગઈ છે એ પછી છે તો મેહુલ એ સોનલને કહે છે કે તું છે એ હવે હાર્દિકને સમજાવ કે બુક ભલે ગમે એવી હોય પણ અક્ષર છે એ બુકને લીધે નહીં પણ આપણે અક્ષર સારા કરીએ તો થાય બાકી છે એ ગમે પેજમાં લખીએ તો અક્ષર છે એ આપણા જેવા હોય એવા જ રહે એટલે પછી છે એ સોનલ અને એના જે બધા મિત્રો છે એ હાર્દિકને બુક વિશે સમજાવતા હોય છે અને એવામાં છે એ પછી થોડી વાર પછી એ લોકો પેન અને પેન્સિલની ચર્ચા ઉતરી જાય છે તો ઘણા છે એમ કે પેન્સિલથી અણીવાળી પેન્સિલથી લખીએ તો સારું તો એમાં જ છે એ બીજો અશરફ એ શું બોલે છે કે મારા પપ્પા તો એમ કે પેન્સિલ કરતા પણ છે કે આપણે કલમથી લખીએ તો અક્ષર સારા થાય તો પછી છે એ હાર્દિક અને જે બીજા જે છે એ વિદ્યાર્થીઓ કે બીજા એના જે મિત્રો જે છે એ કહે છે કે કલમથી વળી કઈ રીતે લખાય કે એમાં તો છે એ ક્યાંય આપણે શાહી પણ ના ભૂલી શકીએ કલમ એટલે આગળ કીધું ને કે એક છે એ નાનકડી જે છે એ પહોંચી કે અણી સડી વાત જે છે એ છોડ તો એ જે છે એ ત્રાસો કાપીને એનાથી લખવાનું હોય તો એમાં છે એ લાકડામાં કઈ રીતે આપણે શાહી ભૂલી શકીએ કે કઈ રીતે લખી શકીએ એટલે છે એ અશોક એને સમજાવે છે કે એમાં શાહી નાખવાની ના હોય અને એમાં છે એ રિફિલ પણ ના નાખવાની હોય પણ એને જ છે એ જ છે એ કલમને એ શાહીમાં ફોડી અને એનાથી લખવાનું હોય તો હવે આગળ જોઈએ હાર્દિક તો તે વારે ઘડીએ ઘડિયામાં બોળવું જ બોળિયા જ કરવું પડે કે પછી છે એ અશોક કહે છે ને કે કલમને છે એ ઘડિયામાં બોળવાની અને પછી લખવાનું તો હાર્દિક છે એ તરત જ બોલે છે તો છે કે આપણે કલમને એ ઘડીએ ઘડીએ ઘડિયામાં બોળવું જ પડે કેમ કે જો સાય કે પૂરેલી હોય તો એ પૂરી ના થાય ત્યાં સુધી આપણે લખી શકીએ ને પણ આમાં આપણે ઘડિયામાં બોળીને લખતા હોય તો આપણે ઘડી ઘડીમાં બોળવું પડે ને અશરફ હાસ તો પણ એનાથી લેખાય બહુ જ સરસ આવે એટલે અશરફ કહે છે કે હા એ બોળવું જ પડે ને ઘડી ઘડી પણ એ કલમથી છે એનાથી આપણું લખાણ બહુ સરસ આવે ધવલ એના કરતા આપણી બોલબેન સારી નહીં અણી જોવાની ચિંતા સાહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની બસ કે પછી છે એવામાં ધવલ બોલે છે કે આના કરતા તો છે એટલે કે પેન્સિલ ને કલમ કરતા તો છે એ આપણી બોલબેન જ સારી કે એમાં કઈ ચિંતા જ નહીં જો પેન્સિલ હોય તો એની અણી પટકી જાય એટલે છોડવાની ચિંતા નહીં પછી આપણે કલમ વાપરીએ તો એમાં ઘણી ઘણી સાય ઉભી પડે અથવા તો છે એ સાયમાં બોડીને લખવું પડે એટલે છે એ અહીંયા ધોલ કહે છે કે છોડવાની છોડવાની ચિંતા નહીં પછી સાય ભરવાની માથા એટલે કે સાય ભરવાની એવી ખોટી મહેનત પણ ના પડે અને જો આપણે કોકવાર સાય કે ભરતા હોય પેનમાં તો એ ઢોળાઈ જાય કે આપણા હાથ કે કપડા ગંદા થાય ને એટલે આમાં એવી સાય ભરવાની ચિંતા નહીં એટલે આપણા હાથે ગંદા ના થાય અને બસ રિફિલ ખલાસ થઈ જાય એટલે એને બદલી નાખવાની સોનલ પણ એનાથી તો અક્ષર ગંદા આવે પછી છે એ સોનલ કહે છે કે પણ બોલપેન કરતા તો બોલપેન થી આપણે લખીએ તો અક્ષર ખરાબ થાય મેહુલ મારા અક્ષર તો બોલપેન થી લખું તો પણ સારા આવે છે એટલે મેહુલ છે એ
કહે છે કે મારા અક્ષર એટલે કે જો હું બોલવેથી લખું તો પણ છે એ મારા અક્ષર સરસ જ થાય છે આથી તારા અક્ષર તો આમ પણ સરસ છે હું તો પેન્સિલ થી લખું કે બોલવેથી અક્ષર સારા આવતા જ નથી કે પછી છે કે આ દીકરે બેહુલી કહે છે કે તારા અક્ષર તો આમ પણ સરસ જ થાય છે ને એટલે તું બોલવેથી લખ કે પેન્સિલ થી તને કોઈ ફરક નથી પડતો પછી છે એ હાર્દિક પોતાની વાત કરે છે કે હું તો બોલપેન થી લખું કે પેન્સિલ થી લખું મારા અક્ષર છે એ ખરાબ જ થાય છે કે હું ગમે નથી લખું મારા અક્ષર સારા થતા જ નથી રાધા એનો અર્થ એ છે એ જ કે પેન પેન્સિલ બોલપેન જે ફોર્મ હોય એનાથી લખવાનું કે પછી છે કે રાધા કહે છે કે આનો મતલબ એ થાય કે આપણે પેન પેન્સિલ કે બોલપેન આપણને જે ફાવતું હોય એનાથી લખવાનું અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો સારા જ આવે અને ખરાબ હોય તો ખરાબ થાય એટલે પછી છે રાધા કહે છે કે પેન પેન્સિલ બોલપેન તમે ગમે તેનાથી લખો પણ જો તમારા અક્ષર સરસ થતા હોય તો છે એ તમે ગમે એ પેજમાં લખો કે ગમે એ પેન પેન્સિલથી લખો અક્ષર સારા જ થવાના છે અને જો તમારા અક્ષર ખરાબ થતા હોય તો છે એ તમે પેનથી લખો કે પેન્સિલથી લખો કે ગમે એ મોંઘી બુકમાં લખો અક્ષર ખરાબ થતા હોય તો એ પછી ખરાબ જ આવે હાર્દિક પણ ખબર અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે કે પછી છે એ હાર્દિક બોલે છે કે તમને ખબર છે કે અક્ષરને લીધે પણ કેટલી તકલીફ થાય છે તો આપણે છે એ ઘણી વાર કોઈના અક્ષર છે એ સારા ના હોય તો મની બદલે ચ જાતો હોય તો એવી રીતે છે એ યની બદલે પ તો આમ છે એ અક્ષર ખરાબ થતા હોય તો વાંચવામાં પણ ઊંધું વચાઈ જાય ને એટલે અહીંયા હાર્દિક એવી જ રીતે વાત કરે છે કે તમને ખબર છે કે અક્ષર ખરાબ હોય તો કેવી તકલીફો થાય છે ધવલ કેમ એટલે પછી છે એ ધવલ હાર્દિકને પૂછે છે કે અક્ષર ખરાબ હોય તો એના લીધે વળી કઈ તકલીફ થાય હાર્દિક મારા સાહેબ મને કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી કે પછી છે એ હાર્દિક એ પોતાની વાત કરે છે કે મને છે એ મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ થાય છે ને એટલે જ મારા માર્ક્સ કપાઈ જાય છે એટલે કે એના અક્ષર ખરાબ થાય કઈ વચાતું ના હોય તો એને આપણે છે એ માર્ક કઈ રીતે આપવું કે કઈ સરખું વચાય તો આપણે એને માર્ક આપી શકીએ ને કે સાચું કે ખોટું કહી શકીએ જો અક્ષર જ વચાયેલા ના હોય તો શું કરવાનું એટલે માર્ક તો કપાય જ જાય ને હું શું લખું છું કે પછી છે હાર્દિક કહે છે કે હાર્દિક શું લખે છે એ તો શિક્ષકને કાંઈ ખબર જ નથી પડતી રાધા અરે એના લીધે તો કેવી ગડબડ થતી હોય છે કે પછી છે એ હાર્દિક મેહુલની વાત છે કે હાર્દિકની વાત છે એ સાંભળી અને રાધા પણ બોલે છે કે અરે હા એ કે એના લીધે તો કેટલી ગડબડ થતી હોય છે કેના લીધે તો કે ખરાબ અક્ષરના લીધે રાધા મારી મમ્મી બહાર કામ ગઈ ત્યારે મારા કોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું માટલું બરાબર સાફ કરજો ઓટલો બરાબર વાળજો કે પછી છે એ રાધા એની વાત કરે છે કે જ્યારે છે એના મમ્મી એ બહાર કામ ગયા હતા તો ત્યારે છે એના કોઈએ કોના કોઈએ તો કે રાધાના કોઈએ છે એ રાધાની મોટી બહેનને કાગળમાં એક કાગળમાં છે એ લખ્યું કે પત્ર લખ્યું એમાં શું હતું પત્રમાં લખેલું તો કે માટલું બરાબર સાફ કરજો અને ઓટલો બરાબર વાળજો હવે આગળ જોઈએ અને અમને એવું વચાયું કે ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો તો રાધા અને એની બેન એને શું વચાવ્યું તેને છે એ મની બદલે ચ વચાવ્યું એટલે શું થયું તો કે અહીંયા માટલું માટલું શું થયું ચાટલું તો અહીંયા ચાટલું એટલે શું ચાટલું એટલે શું તો કે દળપણ અથવા અરીસો એટલે એને એમ વચાણું કે ચાટલું એટલે કે અરીસો બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો તો અહીંયા માટલુંનું ચાટલું અને ઓટલોનો ચોટલો થઈ ગયો એટલે એના કોઈના અક્ષર છે એ ખરાબ થતા હોય એટલે જ આવું વચાય ને નકર આપણે જો વ્યવસ્થિત અક્ષર કરીને લખીએ તો બધું સરખું જ વચાય ને તો અહીંયા છે એ માટલાનું ચાટલું ના થાય તે મારી બહેન તો બિચારી રોજ રોજ
દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ હતી કે વાત નહીં કે પછી છે એ રાજા કહે છે કે એની બે બેન વાંચ્યું ને કે ચોટલું બરાબર સાફ કરજો ને ચોટલો બરાબર વાંચજો. એટલે છે એની બેન એ રોજ બિચારી દરેક જે અરીસા છે ઘરના બધા જ અરીસાઓ એ સાફ કર્યા કરે અને એના વાળ છે એ તો એકદમ ટૂંકા હતા કે વાળમાં આજ માટે આટલું જ. આગળ છે એ આપણે પછીના વિડીયોમાં જોઈશું.